લોકસભાની ચૂંટણી અને એમાં પણ આમ આદમી પાર્ટીએ જયારે ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જેને લઈ હવે ગઠબંધનમાં જોવા મળી છે ચૈતર વસાવારા નામની જાહેરાતને કોંગ્રેસે ગેરવાજબી ગણાવી ભાજપને ફાયદો પહોંચાડવા માટે જાહેરાત થઈ હોવાની વાત સંદીપ માંગરોલા કરી રહ્યા છે અને આદિવાસી મતોનું વિભાજન કરવા માટે છુપું આયોજન હોવાનું પણ તેમણે આરોપ લગાવ્યો ભરૂચ લોકસભા બેઠક પરથી આપે ચૈતર વસાવારા નામની જાહેરાત કરી છે આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂટું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે ઘણા કોંગ્રેસના કાર્યકરોએ આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબત જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે ત્યારે હું કાર્યકરોને વિનંતી કરવા માગું છું કે આવી કોઈપણ પ્રકારની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન દિલ્હીથી નેશનલ લેવલેથી નક્કી થાય છે આ પ્રકારનું કોઈ કોંગ્રેસનું આયોજન નથી અને પ્રદેશ અને અન્ય આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે નેશનલ લેવલેથી ગઠબંધન થાય એ જ ખરું અને ત્યાંથી જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આવી વાતોમાં આવવાની જરૂર નથી